समाचारोमां આપની સાથે હું છું પ્રિયંકા। રાજ્યમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ઠંડીનું જોર વધારે રહેવાની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે અને આ સાથે જ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। પરોઢિયામાં ઠંડીની તીવ્રતા વધી રહી છે, ઠંડીનો અહેસાસ અત્યારે હાલ શહેરીજનોને થઈ રહ્યો છે। રાજ્યભરમાં પણ ઠંડીનું જોર વધી રહ્યું છે અને આગામી સમયમાં ઠંડીનું જોર વધારે રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। गुलाबी ठंडी नी एक तरफ शुरुआत थी गई है, जयरे वहली सवारे परोढ़ियाना समय गाड़ा में ठंडी वधारे रहेवानी पण अत्यारे हाल तो अनुभव शहरीजनों ने थई रह्यो छे। तो न मात्र अमदावाद में ज परंतु राज्यना विविध शहरों में पण कंईक आवी ज परिस्थिति छे। अलग अलग जगह पर ठंडी नु जोर वधी रह्यु छे अने सवारे ठंडी नी तीव्रता में अत्यारे हाल तो वधारो जे जोवा मळी रह्यो छे तेना करता पण वधारो आगामी समय गाड़ा दरमियान जोवा मळशे तेवी आगाही करवामां आवी छे। કરજણમાં નીતિનભાઈ પર ચપ્પલ ફેંકવામાં આવ્યું। અક્ષય પટેલ માટે તેઓ પ્રચાર માટે ગયા હતા, ડેપ્યુટી સીએમ જ્યારે મીડિયાને સંબોધી રહ્યા હતા તે સમયે તેમના પર ચપ્પલ ફેંકવામાં આવ્યું। તો ચપ્પલ ફેંકાયા બાદ તેના મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ અને ભાજપ અને કોંગ્રેસે એકબીજાની સામે સામસામા આરોપ લગાવવાનું શરૂ કરી દીધું। ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અક્ષય પટેલ માટે પ્રચાર માટે ગયા હતા, તે દરમિયાન જ્યારે તેઓ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે જ અચાનક તેમના પર ચપ્પલ ફેંકવામાં આવ્યું। એ વાત અમે પ્રજા સમક્ષ મૂકીએ છીએ, 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 એ વાત અમે પ્રજા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હું ચોક્કસપણે માનું છું કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને રિસ્પોન્સ મળી રહ્યો છે એના કારણે કોંગ્રેસ ને એના મળતિયાઓ હેપતાઈ ગયા છે। સુરતમાં પણ કોંગ્રેસના જ કોર્પોરેટરના પતિએ બે જણ પાસેથી ભાજપના ઉમેદવાર જે સુરત આવ્યા હતા એના સભામાં ઈંડા ફેંકાવ્યા અને પછી પકડાયા સીસીટીવી કેમેરામાંથી, એમની ધરપકડ પણ થઈ। એટલે એની પાછળ પણ આવા જ કોઈ કૃત્યો હોઈ શકે એવું ચોક્કસપણે માનું છું। કોંગ્રેસે આવા બધા કૃત્યો બંધ કરવા જોઈએ અને એમણે આ રાજનીતિ ગંદી રાજનીતિ નહીં કરવી જોઈએ એવું મારે એમને એક સૂચન છે। પાટીલજી, કોંગ્રેસનું કહેવું છે કે ભાજપમાં જ નારાજગી છે જેનું આ પરિણામ છે? ભાજપમાં નારાજગી ચોક્કસપણે હોઈ શકે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા શિસ્તબદ્ધ કાર્યકર્તા હોય છે તે આવું બધું વર્તન ક્યારેય નહીં કરી શકે કે માણસ હોઈ શકે તો નારાજગી હોઈ શકે, પરંતુ હું પણ કરજણ જઈ આવ્યો છું, બધા આગેવાનોને મળ્યો છું, કાર્યકર્તાની સાથે મીટિંગ કરી છે, કોઈ આવી નારાજગી મેં ત્યાં જોઈ નથી। એટલે કોંગ્રેસ આવા નારાજગીના બહાને આવા કૃત્યો કરવાનું બંધ કરે અને જે રીતે સુરતમાં પણ ઈંડા ફેંકાયા તો ત્યારે ક્યાં ભાજપની નારાજગી હતી? એટલે લોકોને ભ્રમ ફેલાવવાનો, ખોટી વાતો કરવાનો અને આવા કૃત્યો કરવાનો કોંગ્રેસે તાત્કાલિક બંધ કરવું જોઈએ। તો ચપ્પલ ફેંકાવા મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે। ચપ્પલ ફેંકાવાની ઘટના નિંદનીય હોવાનું કોંગ્રેસે નિવેદન આપ્યું છે, જણાવ્યું છે કે લોકશાહીમાં આવી ઘટના અયોગ્ય છે। ભાજપની સામે નારાજગી જોવા મળી રહી છે લોકોમાં, પરંતુ આ પ્રકારની જે રાજનીતિ છે તે ખોટી છે અને ભાજપ લોકો પર દોષારોપણ કરવાનું બંધ કરે। ભાઈ પટેલ ઉપર જૂતું ફેંકાયું છે એ ઘટનાને કોંગ્રેસ પાર્ટી વખોડી કાઢે છે, નિંદનીય છે। કોઈ પણ સંજોગોમાં લોકશાહીમાં આ પદ્ધતિ બરાબર નથી। જનતાનો રોષ હોઈ શકે છે, સ્વાભાવિક છે, પણ જનતાએ રોષ વ્યક્ત કરવા માટે લોકશાહીની પદ્ધતિઓ અલગ છે। જે સ્થળે જૂતું ફેંકાયું એ સ્થળ ભારતીય જનતા પાર્ટીની સભા, ભારતીય જનતા પાર્ટીનો મંડપ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આ બધા જ એમના સ્થળે બાઈટ આપતી વખતે, મીડિયા સાથે વાર્તાલાપ કરતી વખતે જો જૂતું ફેંકાય છે તો પછી કોંગ્રેસ ઉપર કેમ દોષારોપણ કરે છે? એ વાત રાજસિંહ પરમારે કહ્યું કે લોકોમાં નારાજગી ચોક્કસપણે જોવા મળી રહી છે, પરંતુ કોંગ્રેસ ઉપર દોષારોપણ કરવું ખોટું છે। સવાલ ઉભો કર્યો શા માટે કોંગ્રેસ પર દોષારોપણ કરવામાં આવે છે, તેમણે આ ઘટનાને પણ વખોડી છે અને સાથે જ જણાવ્યું છે કે આજ આસપાસ ભાજપના કાર્યકર્તાઓ હાજર હતા, ભાજપની આ સભા હતી, તો શા માટે કોંગ્રેસનો કોઈ વ્યક્તિ આવીને આ પ્રકારનું કૃત્ય કરે તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો છે। સાથે જ તેમણે જણાવ્યું છે કે ભાજપે આવી ઘટનાઓમાં કોંગ્રેસ પર દોષારોપણ કરવાનું બંધ કરવું જોઈએ। ગઈકાલની આ ઘટના કે જેમાં ડેપ્યુટી સીએમ
જ્યારે મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા. કરજણ ગયા હતા તેઓ અક્ષય પટેલના પ્રચાર માટે. તે સમયગાળા દરમિયાન તેમના પર ચપ્પલ ફેંકવામાં આવ્યું. બીજી ઘટના 18 ઓક્ટોબરની, જ્યારે ધારીના ભાજપના ઉમેદવાર જીવી કાકડિયા સુરતમાં સભાને સંબોધી રહ્યા હતા ત્યારે તેમના પર ઈંડું ફેંકવામાં આવ્યું હતું. રાજનીતિમાં અત્યારે હાલ જ્યારે નેતાઓ પ્રચાર માટે પહોંચી રહ્યા છે ત્યારે જે ઘટનાઓ સામે આવી રહી છે, નિમ્ન કક્ષાની રાજનીતિ આ પેટા ચૂંટણીમાં જોવા મળી રહી છે. ડેપ્યુટી સીએમ પર ચપ્પલ ફેંકવામાં આવે છે, જેવી કાકડિયા પર ઈંડું ફેંકવામાં આવ્યું હતું. પેટા ચૂંટણી બાદ પણ કોંગ્રેસ તૂટશે આ અમે નહીં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે. સીએમ રૂપાણીએ આજે મોટી ભવિષ્યવાણી કરી. સીએમ રૂપાણીએ કોંગ્રેસ માટે મોટા સંકેત આપ્યા. સીએમના નિવેદનથી કોંગ્રેસમાં ચૂંટણી ટાણે સોપો પડી ગયો છે. સીએમએ કહ્યું કે પેટા ચૂંટણી બાદ પણ કોંગ્રેસ તૂટશે. કપરાડામાં ચૂંટણી પ્રચારમાં આવેલા સીએમ રૂપાણીએ નિવેદન આપ્યું. તેઓ બોલ્યા કે આ બેઠકો પર પેટા ચૂંટણી શા માટે આવી એ વિચારવા જેવું છે. કોંગ્રેસમાં પરિવારવાદ ચાલે છે, કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે, કોંગ્રેસનું સંખ્યાબળ ઘટતું જાય છે, હજુ પણ કોંગ્રેસમાં એટલો અસંતોષ પડેલો છે, આ ચૂંટણી પછી પણ કોંગ્રેસ તૂટવાની છે, ત્યારે કોંગ્રેસ કરવા. અરે ગઈકાલ સુધી તમારે ત્યાં જે માણસ સેવા કરતો હતો એને આજે તમે આ રીતે ગાળો આપો છો. તો સીએમના નિવેદન બાદ અર્જુન મોઢવાડિયાએ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ વધુ મજબૂત બનીને ઉભરી છે. એટલે અમારી પાર્ટી ક્યારે તૂટવાની નથી. આવા તો કેટલી વખત ઘટનાઓ બનેલી છે, નહીં પક્ષ નથી તૂટતો, વ્યક્તિઓ જાય છે અને એનાથી કોંગ્રેસ ઉલટાની મજબૂત થઈને બહાર આવે છે. રાજ્યમાં આગામી 3 નવેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા રોજ રોજ નવા નિવેદનોથી રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. અર્જુન મોઢવાણિયા અને સીઆર પાટીલના વાકયુદ્ધ બાદ હવે મામલો મુખ્યમંત્રી રૂપાણીએ સંભાળી લીધો છે. કપરાડામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુ ચૌધરીના પ્રચારમાં આવેલા સીએમ રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસનું નેતૃત્વ ખલાસ થઈ ગયું છે, કોંગ્રેસ ચૂંટણી બાદ પણ તૂટવાની છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18, ગુજરાતી. ઘર કા ભેદી લંકા ઢાએ કંઈક આવો જ ઘાટ જોવા મળ્યો છે મોરબીમાં. કેટલાક લોકોએ મેરજાનો વિરોધ કર્યો. આ વિરોધમાં નામ ચર્ચાય છે ભાજપના પણ નેતાનું. મોરબી માળિયામાં પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આગામી 3 નવેમ્બરે મતદાન છે ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા પ્રચારનો ગ્રામ્ય અને શહેર વિસ્તારોમાં ધમધમાટ પૂરજોશમાં છે. તેવામાં એક વિડીયો વાયરલ થયો જેમાં કેટલાક ખેડૂતોએ પાણી મુદ્દે ભાજપના મોરબીના ઉમેદવાર શ્મેરજા સામે બાયો ચઢાવી. તેઓ વારંવાર ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાની વાહવાહી કરતા નજરે પડે છે. સાંભળો આ સંવાદ. તમે ફોન નથી ઉપાડતા, તમને અમારે પૂછવું હોય તમે એમ કહો હું કારખાને હોઉં કે મોરબી હોઉં ગાંધીનગર, તો અમને ખબર તો પડે. હવે અમે તમારી ઓફિસ આવે, તમે તો હાજર થયો, અમે જાઓ ક્યાં? તો ભાઈ ઓફિસ અમે કાંતિભાઈને ચાહતા હોય ને, કાંતિભાઈ ચડો તેરી અને રાતે 2 વાગે ફોન કરો ને, અને રાતે 2 વાગે હાજર થઈ જાય. આ કેનાલમાં કાંતિભાઈની સાથે અમે પાણી પાતાલા, હવે અમારે શું કરવાનું? પાણી તો આવતું નથી, તો ઘૂંઘરા તમે નાખો, ઘૂંઘરા તમે ઢાંકીથી નાખો. મેરજાના સમર્થકોમાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો છે. આ વિરોધ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા જ કરાવવામાં આવી રહ્યો હોવાની ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે પેટા ચૂંટણીમાં ટિકિટ ન મળતા કાંતિલાલ અમૃતિયા ભાજપથી નારાજ રહ્યા હતા, ત્યારે ભાજપમાં ઘર કા ભેદી લંકા ઢાય જેવો ઘાટ મોરબી ભાજપમાં જોવા મળી રહ્યો છે. હવે જો ઘરના જ વિરોધમાં હોય ત્યારે પારકાની ક્યાં જરૂર છે? આ ઉક્તિ ભાજપમાં આંતરિક વિખવાદ થતા મોરબીમાં જોવા મળી છે. જો કે ભાજપ આ તમામ વાતોથી પર રહી પોતાના પ્રચારમાં જોરશોરથી લાગી ગયું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18, ગુજરાતી. 8 બેઠકોની પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન એકબીજા પર કાદવ ઉછાળવાનું યથાવત છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મોઢવાડિયા વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં હવે શંકરસિંહ વાઘેલાએ પણ કુદાવ્યું. 32 લક્ષણા પ્રમુખ છો એમાં કોઈ શંકાને સવાલ નથી, શક્તિશાળી છો એમાંય કંઈ ના નહીં, પરંતુ જે મેં વાત કરી છે એ બધી જ જે રેકોર્ડ ઉપરની વાત કરી છે. કોંગ્રેસ તરફથી વિધાનસભાના પૂર્વ નેતા વિપક્ષ અર્જુન મોઢવાડિયાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો ઇતિહાસ ગુનાહિત હોવાનો આરોપ લગાવ્યો, જેના જવાબમાં પાટીલે મોઢવાડિયાને જૂઠવાડિયા ગણાવ્યા અને આરોપ સાબિત કરે તો રાજકીય જીવન છોડવાનો પડકાર ફેંક્યો.
જે કેસ છે તે રાહુલ ગાંધી સામે છે, સોનિયા ગાંધી સામે છે. એટલે જુઠવાડિયાને મારે કેવું છે કે જે રાજીનામું લેવું હોય તો ત્યાં જા. જવાબમાં ફરી મોઢવાડિયાએ દાવો કર્યો કે 2014ની એફિડેવિટમાં પાટીલે ગુનાઓનો ઉલ્લેખ કરેલો છે. 7 કેસ નોંધાયેલા છે એમની સામે, અને એ નોંધાયેલા કેસની વિગત એમણે પોતે જ પોતાના 2014ના સોગંદનામાની અંદર આપેલી છે, એ બાબતે સ્પષ્ટતા કરી. આ તરફ પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ પાર્ટીના પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ નામ લીધા વિના પાટીલ તથા મુખ્યમંત્રી રૂપાણી પર નિશાન સાધ્યું. ભાજપને કોઈ શરમ નથી. ગઈકાલે જેના ઉપર આવા કેસ થયેલા છે, દારૂની પાઇલોટિંગ, ગાડીઓની પાઇલોટિંગ કરેલું ને બેંકના ફ્રોડને આવા કેસીસ આજે ઊભા છે. ભારતીય જનતા પાર્ટીને આવી શરમ નથી કે આવી વાત કરવાની. કોંગ્રેસનું ખરાબ દેખાડવા માટે એ દારૂની વાતો કરે, બેંગ્લોરમાં તમે છોરો ઉડતા તો અહીંયા એ જ છે બધું. પેટા ચૂંટણીમાં દારૂબંધીનો મુદ્દો ફરી ઉછળ્યો. શરૂઆત મુખ્યમંત્રીએ કરી ત્યારે હવે શંકરસિંહ દારૂબંધી હટાવવાની માંગ સાથે મેદાનમાં ઉતર્યા. શંકરસિંહ વાઘેલાએ ફરી એક વખત રાજ્યમાં લાગુ દારૂબંધીને બનાવટી ગણાવી બાપુએ તર્ક રજૂ કર્યો કે દારૂબંધીના કારણે જુવાનોમાં ડ્રગ્સનું વ્યસન વધી રહ્યું છે. વધુમાં શંકરસિંહે વૈજ્ઞાનિક ઢબે દારૂબંધી લાગુ કરવાની વકીલાત કરી. ડ્રગ્સનું હબ બને છે ગુજરાત, કચ્છની બોર્ડર ખુલ્લી છે લગભગ, એટલા માટે કે ડ્રગ્સનું આવવાનું મથક કચ્છ બની રહ્યું છે. ટ્રાઇબલના લોકોની ઇન્કમ થાય, ગુજરાતમાં 5 લાખની આવક હોય વધુમાં વધુ, એના ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓને આની ડિસ્ટ્રીના લાયસન્સ આપે, સરકાર સુપરવિઝન કરે, મોલાસીસમાંથી બનાવે, ચોખામાંથી બનાવે, બટેટામાંથી બનાવે, જેમાંથી બનતું હોય બનાવે, એ બનાવીને પ્રોપર રીતે એને એનું બ્રાન્ડિંગ થાય. એમ ડેરીનું જે કંઈ અમૂલની બ્રાન્ડ બનતી હોય, 7 ફેટનું દૂધ છે, 8 ફેટનું દૂધ છે, એના ઉપર લખાય કે આ આવું છે, એની કિંમત નક્કી થાય, સરકાર એનું સુપરવિઝન કરે, લોન આપે ડિસ્ટ્રી કરવા માટે. બહુ સહેલું છે, ઘણા લોકોને આર્થિક સ્થિતિ ઘણી સુધરશે. શંકરસિંહ અગાઉ પણ દારૂબંધી હટાવવાની વકીલાત કરી ચૂક્યા છે, જેના જવાબમાં સરકારે દર વખતે રાજ્યમાં દારૂબંધીનો ચુસ્ત અમલ કરવાનો દાવો કર્યો. રાજ્યના વાલીઓ માટે સારા સમાચાર છે. સ્કૂલ શરૂ કરવા માટે સરકારે ગતિવિધિ તેજ કરી છે. હવે રાજ્યમાં ક્યારે શાળા ખુલશે તેનો વિચાર સૌ વાલીઓને છે. શું દિવાળી બાદ શાળા ખુલશે? આવા અનેક તર્ક વિતર્ક વચ્ચે વાલીઓ માટે સારા સમાચાર છે. સ્કૂલો શરૂ કરવા સરકાર તેજ ગતિમાં કામ કરી રહી છે. શિક્ષણ વિભાગે તમામ ડીઈઓને જવાબદારી સોંપી છે. વાલીઓ અને સ્કૂલ સંચાલકોના અભિપ્રાય પણ લેવાયા છે. જોકે શાળા સંચાલકોએ બાળકોની સુરક્ષામાંથી હાથ અદ્ધર કરી દીધા છે અને તબક્કાવાર ક્લાસ શરૂ કરવા જોઈએ તેવો મત વ્યક્ત કર્યો. અમે એવી વિનંતી કરી છે કે 4 તબક્કાઓમાં શાળા ખુલવી જોઈએ. એકાદ અઠવાડિયું હાયર સેકન્ડરીના વર્ગોને ઓબ્ઝર્વ કરવામાં આવે, રાજ્યમાંથી રિપોર્ટ્સ મેળવવામાં આવે, ત્યારબાદ 9મું 10મું એને 2 અઠવાડિયા બોલાવે, આની સાથે સાથે તેનું ઓબ્ઝર્વેશન થાય, અને છેલ્લે ધોરણ 6 થી 8ના વર્ગો એટલે ઓલમોસ્ટ 4થા અઠવાડિયા પછી જો શરૂ કરવામાં આવે તો એ વધારે હિતકારી રહેશે અને એના પરિણામો ખૂબ સારા હશે. જોકે 80% સંચાલકો ઓનલાઈન ભણતરની તરફેણમાં નથી. સ્કૂલ સંચાલકોએ સરકારી ગાઈડલાઈનના પાલનમાં ખર્ચમાં સરકાર પાસે સહયોગ માંગ્યો છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ ટૂંક સમયમાં સરકારને રિપોર્ટ રજૂ કરશે. એની બેઠક કરી લીધી છે અને એ બેઠક મુજબ જે કોઈ વ્યૂ આવે છે એનો રિપોર્ટ તૈયાર કરી અને એમાં સરકારશ્રીને જમા કરાવશું. પાછલા 7 મહિનાથી સ્કૂલ્સ બંધ છે. જ્યારે બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે બાળકોની સુરક્ષા સાથે ભણતર શરૂ થાય તેવો મત વાલીઓનો પણ છે. તો સરકાર પણ તમામ અભિપ્રાયોનો અભ્યાસ કર્યા બાદ જ કોઈ નક્કર નિર્ણય લેશે તે નક્કી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોનો ઝુકાવ સરકારી ખરીદીની જગ્યાએ ખુલ્લા બજાર તરફ વધુ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો છે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડના. આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ. દર વર્ષે મગફળી વેચવા માણસોનું કિડિયારું ઉભરાય છે, પરંતુ ચાલુ વર્ષે અહીં ખેડૂતોએ મગફળીની ખરીદી મામલે નિરસ્તા દાખવી. પ્રથમ દિવસે પડદરી, લુધિકા સહિત 4 સેન્ટર પર 80 જેટલા ખેડૂતોને મગફળી વહેંચવા માટે બોલાવવામાં આવ્યા,
પરંતુ માત્ર 9 ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે આવ્યા. ખેડૂતોને ટેકાના ભાવ કરતા ઓપન માર્કેટની અંદર હરાજીમાં 1200-1300 રૂપિયા મળી રહ્યા છે. સરકારશ્રી જે મગફળી ખરીદી કરે છે એના હિસાબે વેપારીઓ અત્યારે ઊંચા ભાવે પણ ખરીદી કરીને ખુલ્લા બજારમાંથી માલ લે છે, જેથી કરીને આજે મગફળીનો ભાવ ઊંચો આવે છે. ખેડૂતોની નિરસ્તા પાછળ એક પરિબળ જવાબદાર છે, ટેકાના ભાવે મગફળી વેચવામાં મગફળી રિજેક્ટ થવાનો ડર. ભાવ ઓછો મળે છે તો સરકારના પૈસા મોડા આવવાની પણ શક્યતા છે. હાલ બિયારણ માટે ખેડૂતોને રૂપિયાની જરૂર છે તો કેટલાક ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી પણ ખરી. સરકારને અમે 3 વર્ષથી આ માંગણી કરી છે કે ઉત્પાદનનો ખર્ચ અને મોંઘવારી પ્રમાણે ખેડૂતોને જ્યારે ભાવ નથી મળતા ત્યારે ખેડૂતો હેરાન થાય. હકીકત મગફળીની કિંમત 1300-1400 રૂપિયા મને હોવી જ જોઈએ, એટલે સરકારે આ બાબતમાં પણ વિચારણા કરવાની છે. આ વખતે ટેકાના ભાવની અંદર સરેરાશ જોઈએ તો જો આમનામ બજાર ટકી રહ્યું તો 20% વધારે ખેડૂતો આની અંદર મગફળી નાખવા નહીં આવી શકે. વારો નથી આવતો એટલા માટે અહીંયા આવવું પડે છે. ઓપન માર્કેટમાં અત્યારે 1300 રૂપિયા લગી જાય છે, અહીંયા 1095 માં ખરીદી થાય છે ગવર્મેન્ટની. આપની રજૂઆત તો એક જ છે કે અહીંયા આવીને કમ્પ્લીટ થાય, આપણે ઉતારો નીકળે તો મગફળી સ્વીકારે છે, નકર જૂના યાર્ડમાં ચિઠ્ઠી કરીને આપી દે પડે. કમોસમી વરસાદમાં નુકસાન અને શિયાળુ પાક નજીક હોય ખેડૂતો ગમે તેમ કરી પાક વેચી રહ્યા છે, પણ ટેકાના ભાવ કરતાં વધુ લાભ હાલ તો તેમને ખુલ્લા બજારથી છે. અંકિત પોપટ, News18 ગુજરાતી, રાજકોટ. પરિણીતા પર એસિડ અટેક, ફરી એક વખત જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું. અમદાવાદમાં ઘરેલુ ઝઘડામાં પતિએ સૂતેલી પત્ની પર એસિડ ફેંક્યું. આ ઘટનામાં પરિણીતા સહિત 4 બાળકો પણ દાઝી ગયા છે. એસિડ ફેંક્યા બાદ લોકો જાગી જતા હુમલાખોર પતિ ફરાર થઈ ગયો છે. વેજલપુરમાં 30 વર્ષના લગ્ન જીવન બાદ પતિ અને પત્ની વચ્ચે વધી રહેલા ઝઘડાની અદાવત રાખીને પતિએ અડધી રાત્રે સૂતેલી પત્ની પર એસિડ જેવો પદાર્થ ફેંક્યો હતો. આ દંપતીને લગ્ન જીવનમાં 5 સંતાનો છે. ફરિયાદીનો આરોપ છે કે છેલ્લા કેટલાક સમયથી પતિ માર મારતો હતો, હાલમાં હુમલાખોર પતિ ફરાર છે. આમ જોવા જોઈએ તો આ બનાવનું કારણ પતિ પત્ની વચ્ચેના પારિવારિક નાનકડા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરી અને આરોપીઓએ એમની પત્ની ઉપર એસિડથી હુમલો કરેલ છે, જેમાં બેનને શરીરના અને મોઢાના ભાગે સારી એવી ઈજા થયેલી છે અને હાલ ઈજા પામનાર બેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપીની તપાસ ચાલુ છે. આરોપીની પાણીનું ઉડતું જહાજ આખરે અમદાવાદ પહોંચી ગયું છે. 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી સી પ્લેનનું ઉદઘાટન કરશે. ભારતનું સૌપ્રથમ સી પ્લેન અમદાવાદમાં આવી પહોંચ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સેવા શરૂ થવાની છે. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી છે. તે દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા ખાતેથી સી પ્લેનનું ઉદઘાટન કરાવશે. સી પ્લેને રવિવારે સવારે માલદીવ્સના મેલ ખાતેથી ટેક ઓફ કર્યું. ગોવાથી આજે કેવડિયા પહોંચ્યું. કેવડિયામાં ટૂંકા રોકાણ બાદ પ્લેન અમદાવાદમાં લેન્ડ થયું. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળની પસંદગી કરવામાં આવી. 31મીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયાથી સી પ્લેનમાં બેસી અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ આવશે. અમે અહીંયા રોજ ચાલીએ છીએ વોટરફ્રન્ટ રિવરફ્રન્ટમાં અને સાયકલિંગ કરીએ છીએ, એટલે ઇટ ઇઝ અ હિસ્ટોરિકલ ઇવેન્ટ ફોર અસ. અને બહુ જ સરસ નાનકડું પ્લેન છે અને વી આર વેઇટિંગ ટુ ગો ઓલસો એની ટાઈમ. બહુ મજા આવશે. સી પ્લેનની કામગીરી વિશે જાણીએ તો 220 કિલોમીટર યાત્રા 45 મિનિટમાં પૂર્ણ કરશે. અમદાવાદથી કેવડિયા વચ્ચે દરરોજ 8 ટ્રીપ થશે. અમદાવાદથી 4 ફ્લાઇટ ઉડાન ભરશે. મુસાફરો માટે પ્લેનનું ભાડું એક વ્યક્તિ દીઠ 4800 રૂપિયા રહેશે. એક ટ્રીપમાં 14 મુસાફરોને બેસાડવામાં આવશે. સી પ્લેનમાં 5 ક્રૂ મેમ્બર રહેશે. સાંજે 6 વાગ્યા પછી સી પ્લેન ઉડાન નહીં ભરે. સ્પાઇસજેટ કરશે સી પ્લેનનું સંચાલન. 6 મહિના સુધી વિદેશી પાયલટ તાલીમ આપશે. સાબરમતી રિવરફ્રન્ટમાં 102 ટનની 8 જેટી બનાવાય છે. 15,000 કિલોની એન્કર ફ્લોટિંગ બ્રિજ તૈયાર કરાયો છે. પાણીમાં લેન્ડ અને ટેકઓફ કરી શકતા આ એરક્રાફ્ટનો અમુક ભાગની બનાવટ બોટના ઢાંચા જેવા હોવાથી એને ફ્લાઇંગ બોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વનું સૌથી પહેલું સી પ્લેન વર્ષ 1911માં ઉડાવવામાં આવ્યું હતું. અમદાવાદમાં સી પ્લેન લેન્ડ થતાં લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. લોકોના ટોળા રિવરફ્રન્ટ પર ભેગા થયા હતા. દીપિકા કુમાર, News18 ગુજરાતી, અમદાવાદ.
તો નર્મદામાં પીએમના આગમન માટેની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. કેવડિયામાં ક્રુઝ બોટનું ટેસ્ટિંગ થયું. 30મીએ પીએમ ક્રુઝ બોટનું લોકાર્પણ કરવાના છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ભારત ભવન સુધી ક્રુઝની ટ્રાયલ રહેશે. નર્મદા નદીના 6 કિલોમીટર વિસ્તારમાં સફર કરી ક્રુઝ બોટે આખા રૂટનું નિરીક્ષણ પણ કર્યું. સી પ્લેનથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો કેવડિયામાં સી પ્લેનથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો જે જોવા મળ્યો હતો તેનો વિડીયો એમડી રાજીવ ગુપ્તાએ શેર કર્યો. સી પ્લેન અમદાવાદ પહોંચી ગયું હતું ગઈકાલે. તો એમડી રાજીવ ગુપ્તાએ સી પ્લેનથી જે નજારો જોવા મળ્યો હતો તેનો એક વિડીયો શેર કર્યો હતો. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.